દાખલા પણ ધોરણ આપણે ધોરણ 1 હિન્દી માં છેલ્લા વિડિયો માં વ વકીલ નો વ શીખ્યા છીએ હવે આજે આપણે સ સરબત નો સ શીખીશું તો હિન્દી માં સ અને ગુજરાતી માં સ ધ્યાન થી જુઓ સરખો જ છે ખાલી આ જે પાકું છે વાળવાનું નથી અને આ પાકું વાળવાનું નથી અને ઉપર લીટું કરવાનું છે એટલે તમારે સ સરબત નો સ થઈ જાય चलो तुम्हारी चौपड़ी जुओ चौपड़ी में काढ़ो स हवे चित्र में लींबू नो सरबत दोर्यु छे ने हवे एनी नीचे जुओ सूचना छे सूचना में वाँचो स शोधी तेना ऊपर कोड करो तो ज्यां पण स होय सरबत नो ત્યાં તમારે ગોળ કરવાનું છે પછી છે સ તમારે લખેલો છે એવો ટપકા સાથે જોડવાનો છે અને સ ની અંદર મનગમતા રંગ પૂરવાના છે એની નીચે સૂચના છે વાંચો અને લખો તો જેવો સ લખ્યો છે એવો તમારે ટપકા જોડવાના અને બાજુના ખાલી ખાનામાં તમારે સ લખવાનો છે હવે પત્તું પાછળ જુઓ પાછળ સૂચના છે ને ચિત્ર દોરેલા છે વચ્ચે ગોળમાં સ લખેલો છે અને સની આજુબાજુ ચિત્ર છે એ ચિત્રમાં પહેલો મૂળાક્ષર સ હોય તો તમારે જોડવાનો છે સ ના હોય તો જોડવાનો નથી જો સૂચના સ ને સ થી શરૂ થતા ચિત્ર સાથે જોડો તો પહેલામાં વકીલ તો પહેલો વ આવે એટલે જોડાશે નહીં પછી શરીફા તો પહેલો સ છે એટલે જોડો શરીફા એટલે સીતાફળ પછી સરબત તો સ સાથે જોડો લસુન તો જોડાશે નહીં સતરંજ પહેલો છે સ જોડો ઘડિયાળ જોડાશે નહીં સલગમ એટલે પહેલો સ છે એટલે જોડાશે આ રીતે તમારી ચોપડીમાં સ સાથે જોડવાનું છે બાજુની સૂચના જુઓ હવે સની નીચે લીટી કરો શરીફા સ આકાશ સ શહર સ દેશ સ સકરકંદ સ અને સ નાઈમાં સ પછી એની નીચે લીટી છે સ થી જુદા મૂળાક્ષર પર અક્ષર ઉપર ચોકડી કરો સૌથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો હવે વાંચો અને લખો એમાં ચિત્ર દોરેલા છે સીતાફળ છે પેલું ચિત્ર સીતાફળને આપણે હિન્દીમાં શરીફા બોલીશું પછી છે મધ તમે મધ જોયું જ હશે ને મારા ઘરમાં છે ને મધ તો મધને આપણે હિન્દીમાં બોલીશું સહદ પછી બીટ બીટ ખાધું છે બધાએ એને આપણે સલગમ કહીશું અને પછી છે શતરંજ તમે ચેસ રમો છો ને તો ચેસની રમતને આપણે હિન્દીમાં શતરંજ કહીશું ચલો તમારે નીચેના મૂળાક્ષરમાં સ લખીને એ મૂળાક્ષર તમારે પૂરા કરવાના છે અને બોલવાનું છે પછી એની નીચે સૂચના છે શબ્દમાંથી સ શોધી તેના ઉપર બોર્ડ બનાવો હવે નીચે શબ્દ લખે છે સ કોટ સ ઉપર બોર્ડ કરો પછી છે આ કા સ ઉપર બોર્ડ કરો પછી છે સ હર સ ઉપર બોર્ડ કરો પછી છે દ સ હરા સ ઉપર બોર્ડ કરો થઈ ગયો આમ તમારે ચોપડીમાં સ બંને પાના તમારે પૂરાઈ ગયા હશે હવે બીજું જુઓ ખાસ ધ્યાન રાખો ગુજરાતીમાં અને હિન્દીમાં તો સરબત એને આપણે હિન્દીમાં પણ સરબત બોલીશું અને ગુજરાતીમાં પણ સરબત બોલીશું પછી છે શરીફા શરીફા એટલે સીતાફળ પછી છે સહદ સહદ એટલે મધ પછી સલગમ એટલે બીટ અને શતરંજ એટલે ચેસ આ શબ્દ તમારે હિન્દીની સામે ગુજરાતીમાં એ ઘરેથી પાછા લખવાના છે અને તમારે નોટમાં
આ કોણ લખવાનું છે જે વર્ડમાં છે એ તમારે નોટમાં લખવાનું છે ચલો ખબર પડી ગઈ ને સ માટે હવે આના પછીના વિડિયોમાં આપણે ષષ્ઠકોણનો સ જોઈશું ચલો કે વાળો